السلام عليكم ورحمة الله وبركاته. Students, today we are going to talk about a very important topic, and that is email writing. Standard 9th subject English. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક વિશે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ તે ધોરણ 9 માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, સાથે સાથે ધોરણ 10માં પણ તે ખૂબ જ અગત્યનું છે. એટલે ધોરણ 10ને ધ્યાનમાં રાખીને આજે આપણે સ્ટાન્ડર્ડ 9માં ઇમેલ રાઇટિંગ વિશે અભ્યાસ કરીશું. અગાઉ પણ ઇમેલ રાઇટિંગ વિશે આપણે એક વિડીયો શેર કરેલું જ છે અને આશા રાખું છું તેનો તમે અભ્યાસ કર્યો જ હશે. આજે આપણે રિવિઝન સ્વરૂપે એક ઇમેલ રાઇટિંગ જોઈશું. ટુડે ડેટ ઇઝ 19th એપ્રિલ 2021. ચાલો આપણે જોઈએ ઇમેલ રાઇટિંગ કે જે સેક્શન ઈમાં 5 માર્ક્સમાં પૂછાય છે. સેક્શન ઈ તમને પરીક્ષાની અંદર આ રીતે ઇન્સ્ટ્રક્શન આપેલી હશે 5 માર્ક્સમાં, કે લખ્યું હશે ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ, એટલે કે 30 શબ્દમાં ઈમેલ ડ્રાફ્ટ કરો ટુ યોર ક્લાસ ટીચર ઓન javed123 sayyad@gmail.com આસ્કિંગ અ લીવ ફોર 3 ડેઝ. ઓકે, આ રીતે ઇન્સ્ટ્રક્શન હશે. જો આટલું વાંચો એટલે તમને આઈડિયા આવશે કે એક વિદ્યાર્થી તમારે વિદ્યાર્થી બનીને તમારા ક્લાસ ટીચરને લીવ નોટ એટલે કે રજા ચિઠ્ઠી લખવાની છે. ઓકે, પરીક્ષામાં તે 5 માર્ક્સમાં પૂછાશે. ઇમેલ રાઇટિંગ કેટલા માર્ક્સમાં પૂછાવે છે? એન્યુઅલમાં 5 માર્ક્સમાં. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે પણ ઉપયોગી છે અને લાઈફમાં પણ તે ખૂબ જ ઉપયોગી છે. હવે પત્ર વ્યવહાર કરવા માટે ઇમેલ રાઇટિંગ જે છે એ ખૂબ જ ઉપયોગી છે. તમારે કોઈ ઓફિસની અંદર કંઈક એપ્લિકેશન કરવાની હોય કે તમારે કંઈ માહિતી મેળવવી હોય કે માહિતી આપવી હોય તો ઇમેલ એક માધ્યમ તરીકે અત્યારે હાલનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે તમારા જીવન અત્યારે જિંદગીની અંદર પણ તે ખૂબ જ ઉપયોગી છે, તો તેને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરીશું. ચાલો જોઈએ આજે આપણે પરીક્ષાને ધ્યાનમાં રાખીને ઈમેલ લખવું હોય તો કેવી રીતે લખાય. આટલી સૂચના જે આપેલી છે તેમાં 2 વસ્તુ ક્લિયર છે. એક કે સામે જે વ્યક્તિ જે છે એટલે કે જે ટીચર છે તેનું ઈમેલ આઈડી આપેલું છે. ઓકે, અને બીજી એક વસ્તુ છે કે તમારે અહીંયા તમને જે વર્ડ છે એની લિમિટેશન આપેલી છે કે તમારે 30 શબ્દ થાય એટલે વર્ડ્સ થાય એટલું જ, એટલે કે શોર્ટમાં ઈમેલ લખવાનું છે. ચાલો જોઈએ તો તેનું ફોર્મેટ આ રીતે રહેશે. પહેલાં ફ્રોમ એટલે કે ઈમેલ ક્યાંથી આવે છે એટલે કે લખનાર કોણ છે તે, ટુની અંદર જેને આપણે ઈમેલ લખીએ છીએ તેનું ઈમેલ આઈડી આવશે, અને સબ્જેક્ટમાં આવશે વિષયવસ્તુ. તો સૌ પ્રથમ જોઈએ કે વિદ્યાર્થી લખી રહ્યો છે એટલે જે પણ વિદ્યાર્થીએ આ ઈમેલ લખશે પરીક્ષામાં તે પોતાનું ઈમેલ આઈડી અહીંયા ફોર્મમાં લખશે. દાખલા તરીકે મેં એક સકલેન બનીને મારા ક્લાસ ટીચરને લખી રહ્યો છું એટલે મેં આ રીતે ઈમેલ આઈડી બનાવેલું છે, sakleen2021@gmail.com. જ્યારે પણ ઈમેલ આઈડી લખો ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખશો કે દરેક લેટર સ્મોલ હોવું જોઈએ, વચ્ચે કોઈ પણ પ્રકારની ગેપ ન હોવી જોઈએ, અને તેમાં સ્પેશિયલ લેટર દેન તમે ન્યુમેરિકલ જે વર્ડ શબ્દ જે છે તે પણ અંદર લખી શકો છો. નેક્સ્ટ, જે સામે જે વ્યક્તિ હોય એટલે અહીંયા સામે કોણ છે? રિસીવર એટલે કે ટીચર છે, ક્લાસ ટીચર છે, તો અહીંયા ક્લાસ ટીચરનું ઈમેલ આઈડી લખવાનું આવે. મેં એક અહીંયા એક્ઝામ્પલ તરીકે લખેલ છે, તમને પરીક્ષામાં આપેલ હશે જ. ઓકે, એ જ તમારે અહીંયા લખવાની રહેશે. તો અહીંયા આવશે javed123sayyad@gmail.com. સબ્જેક્ટ આસ્કિંગ અ લીવ એટલે કે રજા માગતું, મેલ એ રીતે એકદમ શોર્ટ, સબ્જેક્ટ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ હોવું જોઈએ અને પાછળ હંમેશા ફૂલ સ્ટોપ આવવું જોઈએ. એક વિદ્યાર્થી એક શિક્ષકને લખે છે એટલે તેની શરૂઆત આ રીતે થશે, રિસ્પેક્ટેડ સર. એક મિત્ર બીજા મિત્રને લખે તો શું આવે? ડિયર ફ્રેન્ડ.
પણ અહીંયા એક વિદ્યાર્થી પોતાના શિક્ષકને લખી રહ્યો છે એટલે સંબોધન આ રીતે કરશે રિસ્પેક્ટેડ સર. ત્યાર પછી શરૂઆત તમે આ રીતે કરી શકો આઈ એમ રાઇટિંગ ધીસ ઇમેલ ટુ ઇન્ફોર્મ યુ ધેટ આઈ હેવ બીન સફરિંગ ફ્રોમ વાયરલ ફીવર. આ ઇમેલ હું તમને લખી રહ્યો છું ઇન્ફોર્મ કરવા માટે એટલે માહિતી આપવા માટે કે આઈ હેવ બીન સફરિંગ ફ્રોમ વાયરલ ફીવર, મને વાયરલ તાવ છે, બરાબર, ઘણા દિવસોથી વાયરલ તાવ આવી રહ્યો છે એની જાણ કરતો આ ઇમેલ લખી રહ્યો છું. એન્ડ ડોક્ટર હેઝ એડવાઇઝ મી ટુ ટેક બેડ રેસ્ટ ફોર નેક્સ્ટ 3 ડેઝ. ને મારા ડોક્ટરે મને બીજા જે આવનાર 3 દિવસ બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે. સો આઈ કેનોટ અટેન્ડ ધ સ્કૂલ ફોર 3 ડેઝ, માટે હું આવનાર 3 દિવસ શાળામાં આવી શકીશ નહીં. આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી અ લીવ ફોર 3 ડેઝ. સર, હું તમને વિનંતી કરું છું કે મને આવનાર 3 દિવસ માટે રજા આપશો, કાં તો મારી રજા મંજૂર કરશો. ત્યાર પછી તે વિદ્યાર્થી કહે છે માય રોલ નંબર ઇઝ 33. તો અહીંયા જે વિદ્યાર્થી લખનાર છે તે પોતાનો અહીંયા રોલ નંબર લખશે. ઓકે, તમે આ રીતે પણ લખી શકો માય રોલ નંબર ઇઝ 31 ઇન ધ ક્લાસ રજિસ્ટર, એ વર્ડ પણ તમે યુઝ કરી શકો. તમે તમારું અહીંયા નામ પણ લખી શકો છો માય નેમ ઇઝ સકલેન. ઓકે, આગળ આઈ અસ્યોર યુ દેટ આઈ વિલ જોઈન ધ સ્કૂલ આફ્ટર 3 ડેઝ. હું તમને ખાતરી આપું છું કે 3 દિવસ પછી હું સ્કૂલ જોઈન કરી લઈશ. એન્ડ કમ્પ્લીટ માય સ્ટડીઝ, અને જે પણ મારો અભ્યાસ ગયું છે તે હું કમ્પ્લીટ કરી લઈશ. અંતે યોર ઓબેડિયન્ટ સ્ટુડન્ટ, તમારો આજ્ઞાનકારી વિદ્યાર્થી. અને આટલું લખીને વિદ્યાર્થી શું લખશે અહીંયા પોતાનું નામ સકલેન મંસૂરી. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજી એક વસ્તુ યાદ રાખો, અહીંયા મેં લખ્યું છે ઓબેડિયન્ટ સ્ટુડન્ટ. જો તમારે આ રીતે ન લખવું હોય તો યોર્સ ઓબેડિયન્ટલી આ રીતે પણ તમે લખી શકો છો. આશા રાખું છું કે આ ઈમેલ તમને ખબર પડી હશે. આ ઈમેલ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે, તેને યાદ કરવાનું રહેશે. ઇન્શાઅલ્લાહ 9મામાં તો કામ લાગશે જ, સાથે સાથે ધોરણ 10 માટે પણ ખૂબ જ ઉપયોગી છે. થેન્ક યુ.